વાપી હાઈવે પર બે અલગ અલગ વાહનોના ટાયર ફાટતા બેન ઇજા. વાપી હાઈવે ઉપર દિવસ રાત અસંખ્ય વાહનોની દોડધામ થતી રહે છે, જેમાં વાપી હાઈવે પર રાત્રે તથા સવારે જુદા જુદા બે વાહનોના ટાયર ફાટવાના બનાવમાં અકસ્માત સર્જાયા હતા, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેઓને પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસ ટીમ મદદરૂપ બની અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જ્યારે વાહનોને નુકસાન થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ વાપી નેશનલ હાઈવે નંબર 48 વલસાડથી મુંબઈ તરફ ઉતરતા વૈશાલી ઓવરબ્રિજ નજીકમાં રાત્રિના સમયે એક પિકઅપ નંબર DD01K9753નું ટાયર પંક્ચર થયું હતું અને તે ઉભેલ હતી. આ સમયગાળા દરમિયાન પાછળથી દોડી રહેલ કાર નંબર GJ15CJ9509ના ચાલકને અચાનક વાહન ઉભેલાનું નજરે પડતા તેઓને ગાડીનું સંતુલન જાળવી શક્યા નહીં અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ નહીં થતા હાશકારો અનુભવાયો હતો. જ્યારે મંગળવારે સવારે વાપી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વૈશાલી બ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે પિકઅપ વાહન દોડી રહ્યું હતું, ત્યારે અચાનક ટાયર ફાટતા વાહન નિયંત્રણમાં ન રહેતા પિકઅપ રોંગ સાઈડ ઉપર પહોંચી અન્ય વાહન સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ દરમિયાન વાપી ટ્રાફિક પોલીસ ટીમ પેટ્રોલિંગમાં તેને સ્થળ ઉપર પહોંચી જઈ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.